નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ટાટા મોટર્સે એક અદ્ભુત હેચબેક કાર ટિઆગો રજૂ કરી. મેન્યુફેક્ચરર્સને ઓટોમેશનની ક્ષમતા દર્શાવવા ગુજરાતમાં 3 દિવસીય ટેકનોલોજી ફેરનો પ્રારંભ. ટાટા મોટર્સ દ્વારા તેની નવી ફૂલ હેચબેક ટિઆગોની કોમર્શિયલની રજૂઆત કરવામાં આવી છે. કટિંગ ડિઝાઇન અને ટેકનોલોજી અને ડ્રાઇવિંગ ડાયનેમિક્સની ઉદ્યોગમાં એક નવો સેગમેન્ટ બેન્ચમાર્ક સ્થાપિત કરશે. શરૂઆતની રિવોલ્ટેન્ટ 1.2 લિટર અને વેરિયન્ટની કિંમત 3,32,375 એક્સ અમદાવાદ પ્રાઇસ છે. રિવોટોર્ક એ 1.5 લિટર ડીઝલ વેરિયન્ટલ કિંમત એની 4,08,986 જે અમદાવાદ શોરૂમ પ્રાઇસ છે. ટિયાગો સમગ્ર દેશમાં ટાટા મોટર્સના 597 સેલ્સ આઉટલેટ પર ઉપલબ્ધ થશે. इसके स्पेसिफिकेशंस, फीचर्स, परफॉर्मेंस लेवल हाई एंड हैच सेगमेंट के हैं, लेकिन इसका प्राइसिंग हमने मिड साइज सेगमेंट के नज़दीक किया है. इसके अगर हम खासियत देखेंगे तो पहला तो है ये पूरा नया टाटा मोटर्स का इम्पैक्ट डिज़ाइन है एक्सटीरियर और इंटीरियर में. दूसरा है इसमें दो बिल्कुल ही नए पावर ट्रेन हैं, दो नए इंजन हैं, रेवोट्रॉन गैसोलीन और रेवोटॉर्क डीजल, जिससे बहुत ही अच्छा फ्यूल एफिशिएंसी मिलता है. अगर गैसोलीन में देखेंगे तो 23.84 किलोमीटर पर लीटर सबसे सेगमेंट में ज़्यादा, और डीजल में अगर देखेंगे तो 27.28 किलोमीटर पर लीटर बहुत ही अच्छा फ्यूल एफिशिएंसी हम इसमें दे रहे हैं. टाटा मोटर्स है तेना कस्टमर सर्विस प्रोग्राम पर टाटा मोटर्स सर्विसेज कनेक्ट थी साथे रजू कर्यो छे, જે ટિયાગોના ગ્રાહકો માટે એક નવી કસ્ટમર એપ્લિકેશન છે. આ રજૂઆત અંગે ટાટા મોટર્સ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ગુડિયન્ટર બુટ્સ ચેકે કહે છે કે ટિયાગો એક ઉત્સાહિત અને ટેકનોલોજી ડ્રાઇવ કરનારને માર્કેટમાં લાવવા માટે અમારા જુસ્સા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ બિઝનેસ યુનિટ પ્રેસિડેન્ટ મયંક પરીખે જણાવ્યું કે પુના યુકે ઇટાલીની ડિઝાઇન સ્ટુડિયોમાં ઇનપુટ સાથે ટિયાગોને એક આકર્ષક ડિઝાઇન આપવામાં આવી છે, જે કોમ્પેક્ટ દેખાવની રેખાકૃતિ અને શાર્પ ડિઝાઇન રજૂ કરે છે. નવા બે પરિમાણો ટી લોગો સેમી ઉદ્ધો સ્થિતિને રજૂ કરે છે, જે મુખ્ય હેક્સ જોન ગ્રીલ પર બોલ્ડ એક્સપ્રેસિવ ફેશનની આત્મવિશ્વાસ અને ચપળતા દર્શાવે છે. આમ ટિયાગો એ 6 કલરમાં છે, જેમાં બ્લ્યુબેરી, સનબ્રાસ્ટ, ઓરેન્જ એક્સપ્રેસ, બ્રાઉન, પિયરલેટ વ્હાઇટ અને પ્લેનેટ સિલ્વર ઉપલબ્ધ કરવામાં આવી છે. કો કલેક્ટેડ ટેકનોલોજી ફેસ્ટનો એસપીએસ ઓટોમેશન ઇન્ડિયા, મોટેક ઇન્ડિયા અને કંટ્રોલ ઇન્ડિયા એ કોસ્ટ એન્ટીમાઇઝિંગ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી સાથે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન હોલમાં શુભારંભ થયો છે. 2200 સ્ક્વેર મીટર એક્ઝિબિશન સ્પેસમાં વિસ્તરી રહેલા 8 ટ્રેડ શોમાં ભારત, ચીન, જર્મની, ઇટાલી, તાઇવાન ના 50થી વધુ ટેકનોલોજી પાર્ટનર્સ હોસ્ટ કરે છે, જેઓ તેમની લેટેસ્ટ પ્રોડક્ટ, સેવાઓ અને ટેકનોલોજીને મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે, પ્રોસેસ અને ફેક્ટરી ઓટોમેશન માટે સ્પેશિયલ ફોકસ આપે છે. ઇટાલિયન એમ્બેસી ઓફ ઇન્ડિયા, ઇટાલિયન ટ્રેડ એજન્સી, ટ્રેડ કમિશનર કસ્ટર્સ ભારતના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધતા જતા મહત્વના વિશેષ
તેમણે જણાવ્યું કે ભારતનું મહત્વ વિશેષ છે. ઇટાલિયન સરકાર ભારત સાથે વ્યાપારિક સંબંધો વધુ સુદૃઢ કરવા માટે કાર્યરત છે અને તેના ભાગરૂપે તે કેપિટલ ગુડ સેક્ટર પર ભાર મૂકે છે. We're all very happy to be here today with the SBS Automation Show, second edition. We have grown in size. We have now 2,200 square meters here. Companies exhibiting. We have 53 companies all together exhibiting today. 14 incoming, 13 international companies coming from places as China, Germany, Taiwan, Italy. The show, we hope, is going to be a good success, and we hope our business visitors set up for a successful 3 days of automation together. ઇટાલિયન ટેકનોલોજી પર લક્ષ આપે છે કે જેથી ભારતીય કંપનીઓ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસિંગમાં વધારો કરી શકે. SPS ઓટોમેશન ઇન્ડિયા, મોટેક અને કંટ્રોલ ઇન્ડિયાનો સંબંધ ખાસ તો વિદેશી કંપનીઓ કે જે ભારતીય બજાર સુધી પહોંચવા માંગે છે, અને હકારાત્મક રીતે વિચારીએ તો આ પ્લેટફોર્મ ભારત અને ઇટાલીના પાર્ટનર્સ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. અમદાવાદમાં સૌ પ્રથમવાર એસ્ટ્રોનોમિક ફેસ્ટિવલ નજીકના સમયમાં આવી રહ્યો છે. સૌપ્રથમ એસ્ટ્રોનોમિક ફેસ્ટિવલ 15-16 અને 17 એપ્રિલ 2016 દરમિયાન કોન્સલેટ ગાર્ડન સૂર્યમ રિપોઝમ ખાતે યોજાઈ રહ્યો છે. આ એસ્ટ્રોનોમિક ફેસ્ટિવલને પ્રવચન બેઠક, મોડેલ મેકિંગ વર્કશોપ, ટેલિકોપ ડેમોન્સ્ટ્રેશન, ફૂલ ડોમ ફિલ્ડ શો, નાઇટ સ્કાય વોચિંગ જેવા કાર્યક્રમો પણ આપવામાં આવ્યા છે. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક બ્રહ્માંડ અને ગ્રહ મંડળની કામગીરી અંગે ઊંડાણપૂર્વક જાણકારી આપશે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં આ ફેસ્ટિવલ અંગેની વિગત આપતા એસ્ટ્રોનોમી ગ્રુપ ઓફ અમદાવાદ પ્રેસિડેન્ટ અને એમેચ્યોર એસ્ટ્રોનોમર ધનંજય રાવલે જણાવ્યું કે તાજેતરમાં માર્સ મિશન સફળતા હાંસલ કર્યા પછી ભારતના લોકો આઉટ સ્પેસ અંગે કુતૂહલમાં અનેક ગણો વધારો થયો છે. આ રૂચિને આગળ ધપાવીને એસ્ટ્રોનોમી ગ્રુપ ઓફ અમદાવાદ દ્વારા અમદાવાદમાં 3 દિવસના એસ્ટ્રોનોમી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. એસ્ટ્રોનોમી ફેસ્ટિવલનો ઉદ્દેશ લોકોના કુતૂહલને સંતોષવાની સાથે સાથે તારા, ગ્રહો અને બ્રહ્મમંડળમાં સંબંધના દરેક બાબતે જાણકારી આપવાનો છે. આ ફેસ્ટિવલમાં એસ્ટ્રોનોમી ઊંડી રૂચિ ધરાવતા 9 વર્ષથી માંડીને 99 વર્ષ સુધીના લોકો માટે આનંદદાયક સમારંભ બની રહેશે. આ પ્રસંગે ઇસરોના સિનિયર સાયન્ટિસ્ટ ડોક્ટર CM નાગરાણી, ઇસરોના સિનિયર સાયન્ટિસ્ટ ડોક્ટર રમેશ પંડ્યા તથા એમેચ્યોર એસ્ટ્રોનોમરના તન્મય વ્યાસ હાજર રહ્યા હતા. ટૂંક સમયમાં રજૂ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ આવું તો થયા કરે ફિલ્મની જાહેરાત અમદાવાદના YMCA ક્લબ થિયેટર ખાતે કરવામાં આવી, જેમાં હિન્દી ફિલ્મના જાણીતા અને કોમેડી માટે લોકપ્રિય એવા કલાકાર રજા ખાને વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. તેઓ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જયેશ પટેલ નિર્મિત અને આકાશ નાયક દિગ્દર્શિત આ ગુજરાતી ફિલ્મ રોમાન્સ, કોમેડી અને સસ્પેન્સ થીમ પર આધારિત છે. ગુજરાત અને રાજસ્થાન કલ્ચરને આબાદ રીતે ઝીલીને ગુજરાતી સિનેમામાં સસ્પેન્સ કોમેડી પ્રસ્તુત કરવાનો આ નવતર પ્રયોગ થઈ રહ્યો છે. આ ફિલ્મ મિત્રતા પ્રણય ત્રિકોણની આસપાસ છે, જેમાં અવનવા ટ્વિસ્ટ, રમૂજી સંજોગો અને અસરકારક સંવાદો દર્શકોને ભરપૂર મનોરંજન આપશે. ફિલ્મનું મુખ્ય પાત્ર સંજુ છે. આ ભૂમિકા સંજય ચૌહાણે ભજવી છે તથા રજાક ખાન સાધુ બાબાનું પાત્ર ભજવી રહ્યા છે. તેમની સાથે રશ્મિ એન્જિનિયર, કરણ રાજવીર, પ્રાપ્તિ અજવાળિયા, રીતિકા અને સિમરન પણ સમાવેશ થાય છે. આ ફિલ્મને બ્રાન્ડિંગ અને પ્રમોશન વાસુપૂજ્ય ફિલ્મ પ્રોડક્શન અને AK ઇવેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live News Bulletin. નમસ્કાર.